મિત્રો ફરી સ્વાગત છે એક નવા વિડીયોની અંદર જેમ કે આપણે લેક્ચર વનની અંદર જોયું છે જે ફંક્શન પ્રોપર્ટીઝ ઓફ ફંક્શન બરોબર એ બધા એના અમુક એક્ઝામ્પલ તારે સોલ્વ કર્યા છે તો આ વિડીયોની અંદર એક બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું એક્ઝામ્પલ છે એ જોવાનું છે જો તમે પાર્ટ વન ના જો એ જોઈ લેજો અને લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે એટલે પહેલાં એ જોવો પછી તમે આ જોજો નહીં તર આમાં ખ્યાલ નહીં આવે બરોબર તો આની અંદર જે પહેલું જ અહીંયા કીધું છે કે ઇફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ એક્સ અપોન વન પ્લસ એક્સ હોય તો ધેન પ્રૂવ ધેટ બરોબર છે આ પ્રૂવ કરો આને આ તો આ પહેલું જે પ્રૂવ એવું કરવાનું છે કે એફ ઓફ એક્સ પ્લસ એફ વન અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો બરાબર તો અહીંયા તમે જુઓ કે એફ એક્સ તમને અહીંયા આપેલું છે તો એફ ઓફ એક્સની કિંમત તમને આ અહીંયા આપેલી છે કે અહીંયા જે એફ ઓફ એક્સ છે એની કિંમત અહીંયા તમને આપેલી છે કે એફ એક્સ છે એ તમને અહીંયા આપેલા છે કેટલા છે વન માઇનસ એક્સ પ્લસ અપોનની અંદર વન પ્લસ એક્સ બરાબર છે આ તમને એફ ઓફ કિંમત છે અહીં તમને એની વેલ્યુ આપેલી છે બટ તમે અહીંયા જોવો છો કે એફ વન અપોન એક્સની ફાઇન કરવાની છે બરાબર તો હવે તમે શું કરશો કે આ એક્સ છે એને રિપ્લેસ કરીને ત્યાં શું મૂકશો વન અપોન એક્સ તો અહીંયા જે પણ એક્સ હશે ત્યાં શું થઈ જશે વન અપોન એક્સ થઈ જશે તો નવું આપણે હવે શું ફાઇન કરીએ એફ ઇઝ x વન અપોન એક્સ બરાબર એફ એટલે કે એફ વન અપોન એક્સ ફાઇન કરીએ તો આ જે વન માઇનસ એક્સ અપોન વન પ્લસ એક્સ હતા તો એની અંદર આપણે શું કરીએ કે વન અપોન એક્સ કિંમત મૂકી દઈએ મતલબ વન અપોન થી રિપ્લેસ કરીએ તો શું થશે તો કે વન માઇનસ એક્સ છે તો વન અને એક્સની જગ્યાએ આપણે વન માઇનસ એક્સ લખીશ પછી છેદની અંદર વન પછી પ્લસ અને જે આ એક્સ છે અહીંયા આ એક્સ તો એની અંદર શું મૂકીશું વન અપોન ત્યાં એને વન અપોન એક્સથી આપણે રિપ્લેસ કરીશું તો આ ટાઈપનું થશે હવે તમને ખ્યાલ છે કે અહીંયા જો એક્સ છે તો અહીંયા પણ આપણે એક્સ લાવવો પડે એટલે કે એલ્શિયમ લે એટલે કે જે લસા છે આપણે લેવો પડશે બરોબર છે બંનેના છેદ સરખાવ કરવા પડશે તો જેમ કે ઉપરના અહીંયા છે છેદ છે સરખા કરીએ તો કે અહીંયા એક્સ છે તો ઉપર એક્સ ગુણાશે એટલે ઉપર એક્સ માઇનસ શું થઈ જશે વન થઈ જશે ને નીચે ખાલી ઓનલી ફર બધાનો પછી બેનો અહીંયા જે એક્સ છે એ જે નીચેનો છેદ છે સરખો થઈ જશે તો આપણે એક વખત એને એક્સ તરીકે લખી દઈશું બરાબર છે તમે એ સ્ટેપ છે અહીંયા એક્સ્ટ્રા પણ લખી શકો છો પછી નીચે છે આ જે અહીંયા આપેલું છે એમાં પણ અહીંયા જે એક્સ છે આ એક્સ ફરી એનો એલ્શિયમ અહીંયા થશે એટલે કે એનો લસા લેવાશે અને આ એક્સ છે અહીંયા ગુણાશે અહીંયા ગુણાઈને ઉપર પણ ગુણાશે એટલે ઉપર શું થશે એક્સ પ્લસ વન થશે અને નીચે બંનેનો છેદ છે સરખો થઈ જશે બરાબર છે તો હવે તમને ખ્યાલ હશે કે અહીંયા જે આ છે બે છેદ છેદ ઉડી જશે બરાબર ને લાસ્ટમાં આપણો આન્સર શું આવશે ખાલી કે એક્સ માઇનસ વન બરાબર આજે એક્સ માઇનસ વન વધ્યા એ અને છેદની અંદર એક્સ પ્લસ વન વધ્યા એ તો આ તમને વેલ્યુ છે ની મળી એફ એફ વન અપોન એક્સની મળી બરાબર છે શાની મળી એફ ઇઝ ગોલ મતલબ એફ વન અપોન એક્સની તમને એ વેલ્યુ મળી પણ હજુ તો આપણે ફાઇન શું કરવાનું છે એફ ઓફ એક્સ પ્લસ એફ વન અપોન એક્સ ઇઝ ગોડ ટુ ઝીરો ફાઇન કરવાનો છે એટલે કે આટલાના બરાબર આટલો આવવો જોઈએ તો એલ એચ અંદર એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડથી અંદર તમને આટલું આપેલું છે રાઇટ હેન્ડ સાઇડ એટલે કે આર એચ અંદર તમારે ઝીરો લાવવાનું છે તો હવે આપણે લાઈએ કઈ રીતે આવશે બરાબર તો અહીંયા તમે પહેલું જોઈ લો કે એફ ઓફ એક્સની કિંમત મૂકવાની છે પ્લસ કરી અને એફ વન અપોન એક્સની કિંમત મૂકવાની છે બરાબર તો અહીંયા એફ એક્સ આપણે ફરી લખીએ ચલો તો કે એફ 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 ઓફ એક્સ પ્લસ એફ વન અપોન એક્સ બરાબર તો એફ ઓફ એક્સની કિંમત તમને અહીંયા આપેલી છે શું આપેલી છે વન માઇનસ એક્સ અને છેદની અંદર વન પ્લસ એક્સ આ એફ ઓફ એક્સની કિંમત છે બરાબર અને આપણને જે હાલ મળી છે એ કિંમત શું છે તો કે આ કિંમત છે એફ ઓફ વન એક્સની કિંમત જુઓ કે અહીંયા વન પ્લસ એક્સ કે એક્સ પ્લસ વન બંને સેમ જ છે તમે વન પ્લસ એક્સ લખો કે તમે એક્સ પ્લસ વન લખો એટલે કે સરખું જ લખાય બરાબર છે તો મતલબ આનો છેદ આ જે ટર્મ છે એ આ ટર્મનો છેદ અને આ ટર્મનો છે શું છે સરખો છે જો છેદ સરખો હોય તો તમે જે છેદ છે અને એક વગર લખી શકો છો તો અહીંયા વચ્ચે પ્લસ છે તો આપણે જે આ એલિમેન્ટને આ બે છે એને આપણે સરળ કરી દઈશું એટલે વન માઇનસ એક્સ બરાબર અને આ પ્લસ અને આ એક્સ માઇનસ વન બરાબર આ છે અને છેદની અંદર ખાલી એનું જે વન પ્લસ એક્સ જે આ કોમન છે તમે એક્સ પ્લસ વન લખો કોઈ વન પ્લસ એક્સ લખશો એનાથી કોઈ ફરક પડશે નહીં બરોબર તો આ રીતે આપણે લખી દઈએ છીએ હવે અહીંયા તમે જુઓ તો આનો આન્સર શું આવશે તો કે અહીંયા આ એક્સ છે માઇનસ છે આ એક્સ પ્લસ છે એટલે આ એક્સના એક્સ ઉડી જશે અહીંયા વન છે માઇનસ છે આ વન છે એ પ્લસ છે તો આ વન વન પણ ઉડી જશે તો ઉપર કંઈ ના વધે તો શું વધશે ઝીરો બરાબર છે સરવાળો છે એટલે ઝીરો બરાબર છે ગુણાકાર જો અહીંયા હોત તો એક વધો બરોબર બરાબર છે પણ અહીંયા સરવાળો છે એટલે ઝીરો અને છેદની અંદર શું વધશે વન પ્લસ એક્સ બરાબર પણ અહીંયા જે વન પ્લસ એક્સ છે એનો ઝીરો સાથે તમે એનું ડિવિઝન કરો પગાર કરો તો એનો આન્સર શું આવશે ઝીરો આવશે બરાબર એટલે આ તમને શું મળ્યું આ રેચ એસ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ જે આપણું આન્સર છે જે આપણે શું પ્રૂવ કરવાનું હતું કે ઝીરો લાવો તો એ આપણો ઝીરો અહીંયા તમે જોઈ શકો છો આવી ગયો છે બરાબર છે તો કે આ એફ ઓફ એક્સ પ્લસ એફ વનઅપોન એક્સ ઇઝ ઇકો ઝીરો તો આપણે જે એફ ઓફ એક્સની કિંમત આપેલી હતી પણ વન અપોન એક્સની કિંમત નથી આપેલી તો જે અહીંયા એફ ઓફ એક્સની કિંમત તમને અહીંયા જે આપેલી હતી બરોબર એની અંદર આપણે વનઅપોન એક્સ મૂકીને એને રિપ્લેસ કર્યું એના છેજ સરખા કર્યા અને આપણે એફ ઓફ વન અપોન એક્સનો અહીંયા આપણને આન્સર મળ્યો આ એના પછી જે આપણે સૂત્ર આપેલું હતું એમાં એ આપણે કિંમત મૂકી અને લાસ્ટમાં આપણને એનો આન્સર મળ્યો ઝીરો બરાબર તો આ રીતે આનો આન્સર આવશે એના પછી અહીંયા સેકન્ડ છે આ હું એટલા એક માટે અહીંયા સાઈડમાં કર્યા છે કે જેથી તમને એક ઉપરથી બીજું આઈડિયા આવે એટલા માટે તો હવે આપણે સેકન્ડ નંબરનું સોલ્વ કરીએ તો હવે મિત્રો જે નેક્સ્ટ છે બીજા નંબરનું એ સોલ્વ કરીએ એમાં કીધું છે એફ ઓફ એક્સ માઇનસ એફ વન અપોન એક્સ બરાબર અહીંયા પ્લસ હતું અહીંયા માઇનસ છે બરાબર તો ખાલી જો આપણને એફ ઓફ એક્સની કિંમત પણ આપણને ખ્યાલ છે કે એફ ઓફ એક્સની કિંમત શું છે તો કે જે એફ એક્સ છે એની કિંમત તમને અહીંયા આપેલી છે બરાબર છે કે વન માઇનસ એક્સ અપોન વન પ્લસ એક્સ બરાબર છે વન માઇનસ એક્સ અપોનની અંદર વન પ્લસ એક્સ તમને અહીંયા આપેલા છે બરાબર તો એ પણ તમને અહીંયા આપેલું છે બરાબર અને હવે આપણે શું ફાઇન કરવાનું છે કે એફ વન અપોન એક્સ એ પણ આપણે ફાઇન કર્યા ક્યાં કર્યા તો કે અહીંયા તમે જુઓ કે વન અપોન એક્સ ફાઇન કર્યા એની આગળ ખાલી શું છે માઇનસ બરાબર છે તો જ્યારે આપણે આ સોલ્વ કરીશું ત્યારે વચ્ચે ખાલી માઇનસ મૂકીશું પણ એફ વન અપોન એક્સની કિંમત તો આપણને અહીંયા મળી છે શું મળી છે તમે અહીંયા જોઈ શકો છો કે એફ વન અપોન એક્સ એક્સ માઇનસ વન અપોન એક્સ પ્લસ વન બરાબર છે આપણે તમે ફરી પણ એને ફાઇન કરી શકો છો પણ આપણે અહીંયા ફાઇન કરેલા છે એટલે હું ફરી ફાઇન નહીં કરીશ બરાબર તમે એને ચાહો તો એને ફાઇન કરી શકો છો ફરીથી બરાબર પણ અહીંયા એફ વન અપોન એક્સની કિંમત અહીંયા આપેલી છે હું ડાયરેક્ટ અહીંયા લખું છું કે એફ છે એ એફ વન અપોન એક્સ ઇઝ ઇક્વલ તમને અહીંયા આપેલા છે હું લખું છું તો કે અહીંયા શું આપેલું છે એક્સ માઇનસ વન અને અહીંયા એક્સ પ્લસ વન અહીંયા આપેલા છે બરાબર હવે આને સોલ્વ કરીએ આગળ તો કઈ રીતે સોલ્વ થશે જુઓ તો હવે અહીંયા આપણને શું આપેલું છે તો કે જે હાલ આ જે સૂત્ર આપેલું છે મતલબ આનું જે અહીંયા ફાઇન્ડ કરવાનું કીધું છે એ અહીંયા આપણે ફરી લખીએ છીએ તો કે નાઉ જે એફ ઓફ એક્સ માઇનસ એફ વન અપોન એક્સ બરાબર આ જે શું છે એ એલ એચ એસ છે લેફ્ટ હેન્ડ સાઈડ છે બરાબર તો હવે એફ ઓફ એક્સની કિંમત શું છે એ મૂકી દઉં આપણે તો કે વન માઇનસ એક્સ છે તો કે વન માઇનસ એક્સ છેદની અંદર વન એક પ્લસ એક્સ એટલે કે વન પ્લસ એક્સ છે બરોબર છે તો આ રીત થઈ ગયું હવે જે અહીંયા માઇનસ આપેલું છે તો માઇનસ મૂકી દો અહીંયા શું હવે શું કીધું છે કે એફ વન અપોન એક્સ તો અહીંયા આપણને જે કિંમત છે એ મૂકી દો તો કે એક્સ માઇનસ વન અને છેદમાં એક્સ પ્લસ વન બરાબર તો હવે અહીંયા પણ તમે જુઓ કે આને બેનેના છેદ સરખા છે ભલે વન પ્લસ એક્સ હોય કે એક્સ પ્લસ વન હોય બરાબર પણ માટે બંને સેમ છે તમે આને એક પ્લસ પણ એક્સ લખી શકો છો અને એક્સ પ્લસ સોરી એક પ્લસ પણ એક્સ લખી શકો છો એટલે કે આ બંને આ ડાબું લખી શકો બરાબર એટલે છેદ સરખો છે એટલે માટે આપણે શું કરી દઈશું તો કે જે અહીંયા ઉપર છે એક્સ વન માઇનસ એક્સ અને આ જે માઇનસ છે અને આ જે છે હું એને કાઉસમાં લખી દઈશ કેમ કે માઇનસ છે આની સાથે ગુણાશે માટે બરાબર તો એ થઈ ગયું એના પછી અહીંયા હવે શું કરીશું કે અહીંયા જે છેદ છે હું એક વખત લખી દઈશ કે વન પ્લસ એક્સ કે એક્સ પ્લસ વન જે લખો હોય બરાબર એના પછી જુઓ શું થશે તો અહીંયા તમે એ જોઈ શકો છો કે આ જે માઇનસ છે એને આપણે અંદર પણ ગુણીશું બરાબર તો શું થશે તો વન માઇનસ એક્સ એમનું એમને રહેશે અને આ જે છે એ પણ એક્સ આ માઇનસ છે એક્સની સાથે ગુણાશે તો માઇનસ એક્સ આ માઇનસ અને આ માઇનસ 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 પ્લસ અને વન થઈ જશે બરાબર અને છેદની અંદર વન પ્લસ એક્સ વધશે બરાબર તો અહીંયા શું થાય છે જુઓ હવે ખાસ ધ્યાન આપજો બરાબર કે આની અંદર હવે અહીંયા જુઓ બહુ વિચારવા જેવી વાત છે બરાબર માઇન્ડ દોડાવવાની વાત છે કે એક અને એક એટલે બે થઈ ગયા અને એક્સ અને એક્સ બરોબર એટલે કે માઇનસ માઇનસ પ્લસ પણ આપણે માઇનસ લખીશું અને કેમ કે અહીંયા સરવાળો છે એટલે કે સરવાળો થાય છે બરાબર પણ અહીંયા મતલબ ઓલ ટર્મ છે એ પ્લસ માઇનસમાં છે જો ગુણાકાર હોય તો માઇનસ માઇનસ પ્લસ આપણે કરી દો બરાબર અને અહીંયા જે પ્લસ માઇનસ જ ખાલી છે એટલે માઇનસ માઇનસ પ્લસ થાય પણ આપણે માઇનસ રાખીશું અને એક્સ ને એક્સ એટલે કે ટુ એક્સ અને છેદની અંદર વન પ્લસ એક્સ બરોબર હવે અહીંયા ઉપર જુઓ કે બે બે અંદરથી કોમન નીકળશે એટલે શું આવશે આન્સર તો કે બે આપણે કોમન કાઢ્યા તો અંદર શું વધ્યા તો વન માઇનસ એક્સ અહીંયા શું બે કોમન નીકળી ગયા એટલે ખાલી એક્સ વધ્યા બરોબર અને છેદમાં વન પ્લસ એક્સ વધ્યા બરાબર હવે તમે થોડું એકદમ વિચારો કે અહીંયા બે છે એમને બરાબર વન માઇનસ એક્સ અને વન પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે તો તમે આવી ઉપર જે તમને આપેલી છે જે રકમ એમાં જુઓ કે અહીંયા આપણને શું મળ્યું છે કે વન માઇનસ એક્સ વન પ્લસ એક્સ તો એનું એજ અહીં આપેલું છે વન માઇનસ એક્સ વન પ્લસ એક્સ બરાબર તો એ જો એનું એજ છે તો આપણે એને શું લખી શકીએ છીએ તો કે આપણે એને છે એ એફ ઓફ એક્સ લખી શકીએ છીએ શું લખી શકીએ છીએ એફ ઓફ એક્સ લખી શકીએ કેમ કે એની એ જ કિંમત તમને અહીંયા આપેલી છે બરાબર છે એ જ રકમમાં છે તો જો આપણને ફાઇન્ડ શું કરવાનું કીધું હતું કે આના ઇક્વલ ટુ ટુ એફ એક્સ એફ ઓફ એક્સ ફાઇન્ડ કરો તો આપણને મળી ગયું ટુ એફ ઓફ એક્સ બરાબર છે તો આ રીતે આ ફાઇન થઈ ગયું બરાબર છે કઈ રીતે થયું તો કે એફ ઓફ એક્સની કિંમત જે આપેલી હતી એફ ઓફ વન અપોન એક્સની કિંમત આપેલી હતી ખાલી સૂત્રમાં મૂકી છે બરાબર છે ખાલી ખાસ ધ્યાન અહીંયા છે કે વન માઇનસ એક્સને અપોન વન પ્લસ એક્સ ઇઝ શું છે તો કે એફ એક્સ છે એ આપણે અહીંયા ખાલી વધારાનું એક ઉમેર્યું છે તો આ રીતે આ સોલ્વ થશે હવે એના પછીનો જે અહીંયા દાખલો છે મતલબ એનો જ જે ત્રીજો કોમ્પોનન્ટ છે એ જોઈએ અહીંયા બરાબર એમાં શું કીધું છે ખાસ ધ્યાન રાખજો તો જો ત્રીજાની અંદર તમને અહીંયા એફ ઓફ એક્સ ઇન ટુ અહીંયા આપેલા છે ને એફ ઓફ માઇનસ એક્સ તમને કીધું છે તો કે આ એલએચએસ છે લેફ્ટ હેન્ડ સાઈડ છે ને તમારે પ્રૂવ કરવાનું છે એના ઇઝ ઇક્વલ ટુ વન આ આરએચએસ છે તો એક લાવવાનો છે આન્સર તમારે બરાબર તો તમને અહીંયા એફ ઓફ એક્સ આપણને ખબર છે તો શું છે કે એફ ઓફ એક્સની કિંમત શું છે તમે એક વખત લખી દો તમને વધારે આઈડિયા આવશે તો કે વન માઇનસ એક્સ અપોન વન પ્લસ એક્સ એ આપેલું છે બરાબર હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે એફ ઓફ માઇનસ એક્સ તમને અહીંયા મતલબ ફાઇન્ડ કરવાનું છે એ આપણને આપેલું નથી તો આપણે ફાઇન્ડ કરીએ બરાબર તો કે એફ ઓફ માઇનસ એક્સ ફાઇન કરવું છે તો હવે શું કરીશું જે અહીંયા એક્સની કિંમત અહીંયા તમને આપેલી છે એમાં ખાલી શું મૂકીશું જ્યાં પણ એક્સ છે એની જગ્યાએ શું મૂકીશું માઇનસ એક્સ તો માઇનસ એક્સથી આને રિપ્લેસ કરીશું તો અહીંયા તમે જુઓ કે વન માઇનસ આ એક્સ છે એની જગ્યાએ આપણે શું કરી દઈશું માઇનસ એક્સ મૂકી દેવાના છે તો એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકી દીધા એ જ રીતે છેદની અંદર પણ જે એક્સ છે એની જગ્યાએ માઇનસ એક્સ મૂકી દીધા બરોબર હવે તમે આને થોડું સિમ્પલિફાઈ કરો બરાબર તો આની સિમ્પલિફાઈ કર્યું તો શું આન્સર આવશે તો કે વન અહીંયા માઇનસ માઇનસ આ ગુણાકાર છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ઉપર વન પ્લસ એક્સ થશે અને નીચે શું વધશે એ જુઓ તો કે અહીંયા નીચે છે પ્લસ માઇનસ માઇનસ એટલે વન માઇનસ એક્સ થશે તો આ આપણને કિંમત મળી એ એફ ઓફ માઇનસ એક્સની મળી શું શું મળી તો આટલી જે કિંમત છે એફ ઓફ માઇનસ એક્સની મળી હવે તમે જે આ બે આપણને જે જોઈતું હતું એ મળી ગયું છે તો હવે જે પણ છે એ શુ આ અહીંયા તમને રકમ આપેલી છે એમાં મૂકી દો તો ભાઈ આપણે રકમ પહેલી શું છે એ લખીએ આ રકમ બરાબર છે શું ફાઇન્ડ કરવાનું કીધું છે એ તો કે એફ ઓફ એક્સ ઇન ટુ એફ ઓફ માઇનસ એક્સ તમને કીધું છે આ એલ એસ છે તમારું લેફ્ટ હેન્ડ સાઈડ છે તો એમાં તમે મૂકો બરાબર તેમાં આપણે એફ એક્સ મૂકીએ શું છે તો કે વન માઇનસ એક્સ અને છેદની અંદર વન પ્લસ એક્સ આપેલું છે બરાબર છે ગુણાકારની અંદર છે એટલે ડોટ કરીશું એના પછી અહીંયા એફ ઓફ માઇનસ એક્સની કિંમત તમને શું મળી છે તો કે વન પ્લસ એક્સ મળી છે અને છેદમાં છે વન માઇનસ એક્સ મળી છે બરોબર છે હવે અહીંયા બીજું કશું છે નહીં બરોબર તમે એ જોઈ શકો છો કે આ કાઉશ જે છે એ વન માઇનસ એક્સ છે અહીંયા પણ વન માઇનસ એક્સ છે પર વન પ્લસ એક્સ છે અહીંયા પણ વન પ્લસ એક્સ છે તો ગુણાકાર છે તો આ કાઉસ આ કાઉશ જે છે બરાબર છે આ અને આ આને આ તો આ બે છે ઉડી જશે સેમ છે માટે તો એ જ રીતે એ જ રીતે આ પણ ઉડી જશે તો અહીંયા તો ખાલી શું વધશે ઉપર એક વચ્ચે બરાબર છે મતલબ ઓલ ટમ ઉડી જશે તો ખાલી વન વધશે કે નહીં વધે તો એ વન વધશે તો એ આપણે શું ફાઇન્ડ કરવાનું શું કીધું હતું કે આના ઇક્વલ ટુ વન લાવો તો વન આપણો આવી ગયો બરાબર તો આ રીતે કરીને તમને કોઈ પણ અહીંયા આપી શકે છે એફ ઓફ એક્સ જે પણ વેલ્યુ આપી શકે છે તમે એ ફાઇન કરવાનું પણ કોઈ પણ પૂછી શકે છે તો તમારે ખાલી ઇઝીલી જે કિંમત આપી છે એની અંદર ફેરવાની રહેશે જો તમે એફ ઓફ વન અપોન એક્સ આપ્યું છે તો તમારે એને જે પણ છે એ જે કિંમત છે એની અંદર એફ ઓફ વન અપોન એક્સ કરીને રિપ્લેસ કરવાનું કીધું હોય તો એ કરી દેવાનું બરોબર છે જેવું કીધું હોય તો એની અંદર જે અહીંયા આપ્યું હોય એમાં એને રિપ્લેસ કરી દેવાનું જેથી પણ કીધું હોય બરાબર છે માઇનસ એક્સથી જો કીધું હોય તો એને માઇનસ થી રિપ્લેસ કરી દેવાનું બરોબર છે વન અપોન એક્સ થી કીધું વન અપોન એક્સ થી કરી દેવાનું જેના વડે કીધું એના વડે તમે એને રિપ્લેસ કરી શકો છો બરોબર તો આ જે એક દાખલો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો આની તમે પ્રેક્ટિસ કરજો બરાબર છે તો અહીંયા આપણે જે ફંક્શન છે એના લેક્ચર વન અને લેક્ચર ટુ અહીંયા પતી જાય છે હવે આપણે જે બીજું નેક્સ્ટ ચેપ ચેપ્ટર હશે એના વિશે જોઈશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલની અંદર અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો એટલે તમને જે પણ મટિરિયલ છે તમને ત્યાં સેન્ડ કરવામાં આવશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને બધી માહિતી છે મળતી રહેશે તો ચલો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આની જે પ્રેક્ટિસ છે એ કરજો બરાબર